હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? માય સેલ્ફ હર્ષાવસ્થી, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 10 મેથ્સ ચેપ્ટર 4ની રિવિઝન સિરીઝ જોઈશું હેતુલક્ષી પ્રશ્નો. ઓકે, દ્વિઘાત સમીકરણ. હવે સૌપ્રથમ જોઈએ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે. એનું પ્રમાણિત સ્વરૂપ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ઓકે, હવે જોઈએ વિવેચકનું સૂત્ર. વિવેચક D is equal to b square minus 4ac. ખાલી રિવાઇઝ કરી લઈએ. જો D greater than 0 હોય તો સમીકરણના બીજ ભિન્ન અને વાસ્તવિક મળે. જો D less than 0 હોય, મતલબ ઋણ સંખ્યા હોય, તો બીજ ન મળે, મતલબ ઉકેલ મળતો નથી. જો ડી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણના બીજ સમાન અને વાસ્તવિક સંખ્યા મળે. ઓકે, ક્લિયર? જોઈ લઈએ. હવે ફર્સ્ટ જોઈએ ખાલી જગ્યા. એક્સ સ્ક્વેર પ્લસ કે એક્સ માઇનસ 121 ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજ પરસ્પર વિરોધી. જો તમને આ શબ્દ લખેલો હોય કે બીજ પરસ્પર વિરોધી, તો આ એક નિયમ ખાસ યાદ રાખજો. જો બીજ પરસ્પર વિરોધી હોય તો બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ એક નોંધ લખી દો. બીજ પરસ્પર વિરોધી સંખ્યા હોય, લખી દો. બીજ પરસ્પર વિરોધી હોય તો બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. મતલબ બી 0 કરવો હોય, આપણું સમીકરણ છે એક્સ સ્ક્વેર પ્લસ કે એક્સ માઇનસ 121 ઇઝ ઇક્વલ ટુ, આ એ એક્સ સ્ક્વેર મતલબ એ ઇઝ ઇક્વલ ટુ 1 છે, બી ઇઝ ઇક્વલ ટુ કે છે અને સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 121. અહીંયા શું કીધું? જો બીજ પરસ્પર વિરોધી હોય તો બી ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ બી ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ કે ઇઝ ઇક્વલ ટુ 0 થશે, માટે કે ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા લખી દો કે ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ક્લિયર? નોટ ડાઉન કરતા રહેજો. જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. જો એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 એ દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ 2 કે એક્સ માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0નું એક બીજ હોય તો કે શું? એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 માટે એક બીજ આપણું 3 છે, તો એક્સની જગ્યાએ 3 મૂકી દઈએ. જોઈએ, પી ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 3નો સ્ક્વેર માઇનસ, પી ઓફ 3 0 છે એટલે આપણે અહીંયા 0 જ લખશું, 3નો સ્ક્વેર માઇનસ 2 કે ઇન્ટુ 3 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા પી ઓફ 3 0 છે. ચાલો, 3 × 9 માઇનસ 3 × 6 કે માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. 9માંથી 6 જશે, કેટલા રહેશે? 3. માઇનસ 6 કે પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ 6 કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3, બંને તરફ માઇનસ છે, માઇનસ નીકળી જશે. 6 કે ઇઝ ઇક્વલ ટુ 3 માટે કે ઇઝ ઇક્વલ ટુ 3/6 3 × 6 એકના છેદમાં 2. કેની વેલ્યુ કેટલું મળે છે? 1/2 એકના છેદમાં 2 મળે છે. જોઈ લો, 3x સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1 ઇન્ટુ x માઇનસ k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0ના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા, તો k શું? એકચ્યુઅલી દ્વિઘાત સમીકરણ x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, એટલે આ જે એક્સનો સહગુણક છે તે આલ્ફા પ્લસ બીટા જ કહેવાશે, અને અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા કહેવાશે. તો બંનેને સરખાવી દઈએ. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો, આલ્ફા પ્લસ બીટા કેટલા છે? માઇનસ 2k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે પ્લસ 5, બંને તરફથી માઇનસ જશે, સોરી અહીંયા પ્લસ છે. 2k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 5, કે આ તરફ લઈ લો. 2k માઇનસ k ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 1, 2k માંથી 1k જશે,
तो के इज इक्वल टू फोर, पांच माथी एक जस्ते चार, એટલે k ની વેલ્યુ કેટલી મળે છે 4. ઓકે, હવે ઘણાને આ રીતે નહીં ફાવે તો લખી દો, આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે માઇનસ બી અપન એ, બી એટલે એક્સનો સરવાળો અપન એ, અને આલ્ફા બીટા એટલે સી અપન એ, લખી શકો સૂત્રને આધારે પણ લખી શકો, આ રીતે પણ કરી શકો. ઓકે, નોટ ડાઉન કરી લઉં, જોઈ લઈએ. જોઈએ નેક્સ્ટ, બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોનો ગુણાકાર 143 હોય તો બંને પૂર્ણાંકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. ધારો કે પ્રથમ અયુગ્મ સંખ્યા, ધારો કે પ્રથમ અયુગ્મ સંખ્યા બરાબર x ધારીએ, બીજી ક્રમિક સંખ્યા કીધી હોય, અયુગ્મ નહીં કીધી હોય, અને ક્રમિક કીધી હોય તો આપણે x પ્લસ 1 ધારીએ, ધન પૂર્ણાંક કીધું હોય, પણ અહીંયા આપણે અયુગ્મ કીધેલી છે એટલે એક્સ પ્લસ વન છોડ્યા પછી એક્સ પ્લસ ટુ, આપણને ખબર છે 2, 3, 4 આ યુગ્મ છે, આ યુગ્મ છે, આ બંને અયુગ્મ છે, મતલબ એક છોડીને એક યુગ્મ અયુગ્મ યુગ્મ અયુગ્મ એ રીતે મળશે. ધારો કે પ્રથમ અયુગ્મ સંખ્યા એક્સ, બીજી ક્રમિક અયુગ્મ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ, એક્સ પ્લસ વન નહીં થશે કારણ કે અયુગ્મ કીધી છે. ઓકે, હવે શું કીધું, બંનેનો ગુણાકાર 143 છે, આ બંનેનો ગુણાકાર એટલે એક્સ ઇન્ટુ એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ 143, એક્સ ઇન્ટુ એક્સ, એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ, 143 આ તરફ લઈ લો, માઇનસ 143 ઇઝ ઇક્વલ ટુ 0, 3 ને 4 13 મલ્ટીપ્લાય 11 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 143, 13માંથી 11 જશે, કેટલા આવશે 2, એટલે આના અવયવ કયા પડશે, એક્સ પ્લસ 13, એક્સ માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ પ્લસ 13 ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ ઇઝ ઇક્વલ ટુ 11 આ શક્ય છે, અહીંયા શું મળે છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 13, ઋણ સંખ્યા શક્ય નથી, એટલે એક્સ બરાબર 11 લઈ લઈએ, પહેલી સંખ્યા આપણે કઈ ધારેલી છે એક્સ, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 11 મળશે, બીજી સંખ્યા એક્સ પ્લસ ટુ માટે 11 પ્લસ ટુ એટલે કેટલી થશે 13, એટલે આપણને કેટલા કઈ કઈ સંખ્યા મળે છે, 11 અને 13 મળે છે. હેતુ લક્ષી છે એટલે ડાયરેક્ટ કરીશું, બધું લખવાની જરૂર નથી, 11 અને 13 કઈ રીતે તમારો સમય બચે તે ખાસ જો, આ બધું પણ લખવાની કોઈ જરૂર નથી, આ સમજૂતી માટે આપું છું. નોટ ડાઉન કરતા રહેજો. ઓકે, એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0, વિવેચકની કિંમત શોધો. ઓકે, અત્યારે જ આપણે વિવેચકનું સૂત્ર જોઈ ગયા, વિવેચક ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. ઓકે, ચાલો એ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 1, બી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 5, અને સી ઇઝ ઇક્વલ ટુ 5 મૂકી દો. બી સ્ક્વેર એટલે 5નો સ્ક્વેર માઇનસ 4, એ એટલે 1, અને સી પણ કેટલા છે 5 છે, 25 માઇનસ 4 એકુ 4 25 20, એટલે કેટલા મળશે 5, 25માંથી 20 જશે 5, ડી ઇઝ ઇક્વલ ટુ 5 માટે વિવેચકની વેલ્યુ કેટલી આવે છે 5, લખી દે વિવેચક ડી ઇઝ ઇક્વલ ટુ 5, સૌથી ઇઝી પૂછાય તો આ પૂછાઈ જાય. ઓકે, જોઈએ સિક્સ નંબર, ક્વેશ્ચન નંબર 6, રૂટમાં 2 + √2 + √2 નું મૂલ્ય ખાલી જગ્યા થાય. ઓકે, જોઈ લઈએ, આપણે ધારો કે આના બરાબર x ધારી, આખા બરાબર x, હવે શું કરશું, આ તરફ અને આ તરફ બંને તરફ સ્ક્વેર કરશું, લખીએ બંને બાજુ વર્ગ કરતા, જો બંને બાજુ વર્ગ કરીએ તો સ્ક્વેર રૂટ નો મતલબ શું થાય, સ્ક્વેર રૂટ એટલે 1/2, એટલે 1/2 × 2 તો ઉડી જશે, એટલે એક સ્ક્વેર રૂટ નીકળી જશે, આ ઉપરનું જે છે સૌથી પહેલું એ સ્ક્વેર રૂટ નીકળી જશે, એટલે શું રહેશે 2 + 2
2 is equal to x square. પણ આના બરાબર આપણે શું ધારેલું છે? ધારો કે root is equal to x. તો આની જગ્યાએ આપણે શું લખી દેશું? x. 2 plus x is equal to x square. x square plus x આ તરફ જશે minus x plus 2 આ તરફ જશે minus 2 is equal to 0. ચલો બે ના આવ્યું કે બાદબાકી કરીને એક બે એકુ બે એટલે x માઇનસ 2 અને x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 માટે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 બરાબર ની આ તરફ જશે તો પ્લસ 2 x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 પણ ઋણ સંખ્યા નથી આ ધન છે માટે x ની વેલ્યુ ધન જ આવશે માટે કેટલા આવશે x ઇઝ ઇક્વલ ટુ 2 તો લખી દઈએ આની વેલ્યુ કેટલી મળે છે 2 કારણ કે આના બરાબર આપણે x ધારેલા મતલબ આની વેલ્યુ કેટલી થશે 2 લખી દો નોટ ડાઉન કરી લો ઓકે જોઈએ આગળ સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ થર્ટીન એક્સ પ્લસ એમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય હવે એક ઓર નોંધ લખી દો જો બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એ ઇઝ ઇક્વલ ટુ સી થાય ચાલો જોઈ લઈએ અહીંયા ચાલો એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવો એ ઇઝ ઇક્વલ ટુ સિક્સ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ થર્ટીન અને સી ઇઝ ઇક્વલ ટુ એમ પણ અહીંયા શું કીધું જો બીજ પરસ્પર વ્યસ્ત અહીંયા કીધું છે પરસ્પર વ્યસ્ત હોય તો એ ઇઝ ઇક્વલ ટુ સી મતલબ સી છે તે જ એ તો એની વેલ્યુ કેટલી છે સિક્સ છે તો સી ઇઝ ઇક્વલ ટુ કે એમ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે સિક્સ લખી દઈ આ અને આ સરખા જ હશે એટલે એમ બરાબર છ ઓકે ક્લિયર જોઈ લઈએ આગળ જો દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો ના વિવેચકનું મૂલ્ય એક હોય તો કે શોધો જોઈ લઈએ ડી ઇઝ ઇક્વલ ટુ ડી શું છે વિવેચક છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી ચાલો એ કેટલા છે એક બી માઇનસ થ્રી અને સી માઇનસ કે જોઈ લે ડી કેટલા આપેલા છે આપણને એક વિવેચક એક છે એક ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર મતલબ માઇનસ ત્રણનો સ્ક્વેર માઇનસ ફોર એ એટલે એક અને સી એટલે માઇનસ કે વન ઇઝ ઇક્વલ ટુ ત્રણ તારી નવ માઇનસ માઇનસ પ્લસ ફોર કે ચાલો નવા તરફ જશે ફોર કે ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ નાઇન માટે ફોર કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટ માટે કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટ અપોન ફોર ચાર દુ આઠ માટે કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ કેની વેલ્યુ કેટલી આવે છે માઇનસ ટુ તો લખી દો માઇનસ ટુ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નાઇન દ્વિઘાત સમીકરણ ફાઈવ એક્સ સ્ક્વેર માઇનસ ટુ કે એક્સ પ્લસ ટ્વેન્ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો ને સમાન અને વાસ્તવિક બીજ હોય સમાન અને વાસ્તવિક બીજ ક્યારે મળે જ્યારે ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય ત્યારે ઓકે તો લખી દઈએ ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થશે કારણ કે બીજ સમાન અને વાસ્તવિક છે ચલો એ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે ફાઈવ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ કે અને સી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી જો એ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ કે અને સી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ઝીરો ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી બેનો વર્ગ ફોર કે સ્ક્વેર માઇનસ વીસે પંચાસ સો ગુણ્યા ચાર એટલે ચારસો ઓકે માઇનસ ચારસો આ તરફ આવશે એટલે પ્લસ ચારસો ફોર કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર હંડ્રેડ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર હંડ્રેડ અપન ફોર એટલે સો થશે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ માટે કે ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં હંડ્રેડ માટે કે ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ટેન કાં પ્લસ ટેન કાં માઇનસ ટેન એટલે શું લખીશું પ્લસ ઓર માઇનસ ટેન ઓકે જ્યારે બીજ સમાન અને વાસ્તવિક હશે સમાન હશે ત્યારે ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો લખીશું
द्विघात समीकरण ax square plus bx plus c is equal to 0 નો પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર. આ દ્વિઘાત સૂત્ર આપનાર સૌપ્રથમ કોણ ગણિતશાસ્ત્રી કયા હતા? શ્રીધર આચાર્ય. લખી દેવો કોણ છે? શ્રીધર આચાર્ય. શ્રીધર આચાર્યએ સૌ પ્રથમ સૂત્ર આપેલું, દ્વિઘાત સૂત્ર. ઓકે, 11મો જોઈએ. 4 તથા માઇનસ 5 બીજવાળું દ્વિઘાત સમીકરણ આ નીચેનામાંથી જે આપણને ઓપ્શન આપેલા છે, વિકલ્પ છે, તેમાંથી કયું છે? તો પહેલાં આપણે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ લખી દઈએ. એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા. ચાલો આપણને આલ્ફા બરાબર 4 વિચારીએ અને બીટા બરાબર માઇનસ 5 હોય તો મૂકી દેવાની અંદર. એટલે એક્સ સ્ક્વેર માઇનસ 4 માઇનસ 5 ઇન્ટુ એક્સ પ્લસ 4 ઇન્ટુ માઇનસ 5. એટલે એક્સ સ્ક્વેર માઇનસ 4માંથી 5 જશે એટલે માઇનસ 1, એક્સ માઇનસ 5 26, માઇનસ માઇનસ પ્લસ એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 20. જોઈ લઈએ કયું છે સમીકરણ. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 20 એટલે કયું આવશે? ઓપ્શન સી. આવી રીતે ગોઠવી દો અને મૂકી દો, ડાયરેક્ટ થઈ જશે. જોઈ લઈએ. 9x સ્ક્વેર પ્લસ કે પ્લસ 3 ઇન્ટુ એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજ આલ્ફા અને બીટા. જો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0, હવે તમે જોઈ લો, એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા, એટલે આપણે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 લખીએ તો બી 0 છે. આપણે શું કીધું? જો બી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણના બીજ કેવા મળે? સમાન. તો અહીંયા 0 થશે, આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ 0, મતલબ કે પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે ડાયરેક્ટ લખી શકો કે પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0, તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3. ડાયરેક્ટ માઇનસ 3 મૂકી શકો અહીંયા તમે. કે ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? માઇનસ 3. ઓકે, હવે ઘણાને આ રીતે નહીં ખબર પડે તો તમારે શું કરવાનું? જોઈ લો, તમારી પાસે સૂત્ર છે, શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ. મૂકી દો, માઇનસ બી કેટલા છે? માઇનસ ઇન્ટુ કે પ્લસ 3 ના છેદમાં 9. ઓકે, સૂત્રની રીતે પણ તમે કરી શકો. જોઈ લઈએ, એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એક્સ પ્લસ 1 અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આપણે લાવવાના છે એક્સ પ્લસ 1 અપન એક્સ, તો એક્સ સ્ક્વેરના છેદમાં એક્સ, આખા સમીકરણને એક્સ વડે ભાગી કાઢીએ. માઇનસ 5x અપન એક્સ પ્લસ 1 અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. જો આ એક્સ એક ઘાત જશે, આ એક્સ અને આ એક્સ જશે, એટલે એક્સ માઇનસ 5 પ્લસ 1 અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. જો આપણને મળી ગયા એક્સ પ્લસ 1 અપન એક્સ, માઇનસ 5ને બરાબરની આ તરફ લઈ ગઈએ તો કેટલા થશે? પ્લસ 5, એટલે એક્સ પ્લસ 1 અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, જોઈ લો, નોટ ડાઉન કરી લો. કંઈ પણ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો. અને હા, જો મારો વિડીયો ગમે તો તેને લાઇક કરો, જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જેટલા તમને લાઇક મળશે તેટલા મને વિડીયો બનાવવાની નવી પ્રેરણા મળશે. ઓકે, થેન્ક યુ.